પણ આપણે 3.5 વર્ષથી નિયમિત રીતે આ જે કરીએ છીએ એ કાર્યક્રમ લોકોને ક્યાં ક્યાં સુધી પહોંચે છે, અમેરિકા અને એના પર યુટ્યુબ પર મોકલાય છે અને લોકો ક્યાં માણે છે અને તરત જ પ્રતિભાવ આપે છે, અને આ વસ્તુ આપણે માટે હું તો માનું છું કે ગૌરવ લેવા જેવી વાત છે. ડોક્ટર સાહેબ, અને આ એક છતની પદ્ધતિ મેં આજે બીજું લિસ્ટ આપ્યું કે લગભગ 50 કેટલા રાબોટો બાકી છે, એટલે આપણે દર મહિને આવી રીતે ભેગા થઈએ અને આવી રીતે સરસ કામ કરતા રહીએ. અને હેડ્સ ઓફ ટુ ઓલ ધીસ પીપલ, આ લોકો કમાલનું કામ કરે છે. હું તમને આગળ પણ મને બહુ આનંદ છે કે આ જાતનો કાર્યક્રમ આપણે બહુ સરળતાથી સફળતાથી બહુ સારી રીતે કરી શકીએ, એટલે મિત્રો એમને માટે તાળીઓ આપો. આજનો રાગ પુર્યા જનાશ્રી, આમ નામ ઉપરથી એવું લાગે કે એમાં બે રાગનું મિશ્રણ છે, પુર્યા અને ધનાશ્રી એવું આપણે કહીએ. ત્યારે ગોળ વધારે મારે છે એ બધા ઇકો જેવું લાગે છે. તો એ વાત એક વિચારવાની છે. અત્યારે અમે આ બેઠા હતા, આપણે વાત કરતા કરતા બહુ સરસ વાત થઈ અને તે કાપલીની વાત થઈ. આમાં શું થયું છે કે યાદશક્તિ થોડી મંદ થતી જાય છે, જેમ ઉંમર વધે ને તેમ યાદશક્તિ થોડી ઓછી થતી જાય, એ કુદરતનો નિયમ છે. એટલે થોડી કાપલી રાખવી પડે. તો અમારા નિમંત્રાય છે કે પરીક્ષા વખતે કાપલી બહુ મહત્વની વાત થાય છે. જો કોઈ પણ કલાકાર હોય ને જે સ્ટેજ પર જે પરફોર્મ કરતા હોય ને તેને માટે દરેકે દરેક સ્ટેજ શો એ પરીક્ષા છે. એ દરેકે દરેક માસ્ટર લાલુ છે, દરેકે દરેક સ્ટેજ પરફોર્મન્સ એ કલાકાર માટે એક પરીક્ષા છે. એટલે હું ઘણી વખત વિદ્યાર્થીઓને આગળ લેક્ચર કરવા જાઉં ને ત્યારે હું એને કહું કે બધાને તો વર્ષમાં એક વખત પરીક્ષા આવે, વાર્ષિક પરીક્ષા એક જ વખત આવે, પણ તમે કલાના વિદ્યાર્થી છો એટલે તમારે સતર્ક રહેવાનું છે અને રોજે રોજ જ્યારે જ્યારે તમે સ્ટેજ પર બેસો ત્યારે તમારે પરીક્ષા આપવાની હોય, એટલે તમારે બહુ જ કાળજીપૂર્વક કામ કરવાનું છે. તો આપણે રાગ આપણે જોઈએ તો તે પુર્યા ધનાશ્રી. પુર્યા ધનાશ્રી રાગ એ પૂર્વી થાટમાંથી આવે, ભાતખંડે 10 થાટ બતાવ્યા, વેંકટમુખી સાઉથમાં થઈ ગયા, દક્ષિણમાં તેને 72 થાટ બતાવ્યા, અને એ રીતે રાગોનું વર્ગીકરણ થયું. ત્યાર પછી નારાયણ મોરેશ્વર ખરે, જે આપણે ગાંધીજીના એકદમ નિકટવર્તી અને જેને આશ્રમ ભજનાવલી તમને ખબર હોય તો આશ્રમ ભજનાવલીના ઘણા ભજનો એમણે આપણે કમ્પોઝ કરેલા અને તે પુષ્કળ ગવાતા. તેમણે છે જે રાગોનું વર્ગીકરણ 30 રાગાંગની દ્રષ્ટિએ કર્યું. તો આ એક રાગ એવો છે જે પૂર્વી થાટમાં જે આવે છે આપણે એમ કહી શકીએ, એમાં પૂર્વીનું અંગ છે એવું પણ આપણે કહી શકીએ. તો એવો એક બહુ જ સુમધુર રાગ, અતિશ્રુતિ મધુર રાગ, બહુ સુંદર રાગ, અને તે છે પુર્યા ધનાશ્રી. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે પુર્ય ધનશ્રીમાં પુર્યા અને ધનાશ્રી બેનું મિશ્રણ નથી, પરંતુ ધનાશ્રી બે રીતે કહેવાય છે. અત્યારના જમાનાની અંદર ધનાશ્રી કાફી થાટ
કરીને એક ઘાટ છે, તે કાફી ઘાટ અંતર્ગત આવે છે. પરંતુ બહુ જૂના વર્ષોની અંદર જે પરાપૂર્વ પર ધનાશ્રી નામનો એક રાગ હતો જે પ્રચલિત હતો, એને રાગ તરંગીણી, નામ ભૂલી ગયું, રાગ તરંગીણી અને કલ્પદ્રુમ, આ બે જૂના જમાનાના પુસ્તકની અંદર ધનાશ્રી રાગનો ઉલ્લેખ કર્યો છે અને તેને પૂર્વી અંતર્ગત મૂક્યો છે. એમાં ઋષભ અને દૈવત કોમળ અને તીવ્ર મધ્યમનો પ્રયોગ, એ રીતે ઓડવ શાડવ જાતિનો રાગ એ જૂના જમાનામાં બતાવ્યો હતો. અત્યારે પ્રચલિત નથી, એ ધનાશ્રી પ્રચલિત નથી. અત્યારે ધનાશ્રી જે પ્રચલિત છે તે કાફી ઘાટનો છે, પરંતુ તે કાફી ઘાટનો રાગ અત્યારે આની સાથે મિશ્રણ થયું નથી. એટલે આમ જોવા જઈએ તો આ પુર્યા ધનાશ્રી રાગ જે છે તે વર્તમાન સમયની દ્રષ્ટિએ કંઈક અંશે આપણને મિશ્રિત કરે છે એમ આપણે કહી શકીએ. તો આ એની એક સામાન્ય નામની વાત અને ક્યાંથી આવે છે તેની વાત છે. હવે પ્રશ્ન છે કે પુર્ય ધનાશ્રી ગવાય કેવી રીતે? તો પુર્ય ધનાશ્રીમાં પૂર્વી અંગ છે, તો આપણે પૂર્વીની વાત કરીશું. તો પૂર્વી કેવી રીતે ગવાય છે? પૂર્વીની પહેલી સ્વરાવલી છે. પૂર્વીમાં ગંધાર મહત્વનો સ્વર છે. પુર્યા ધનાશ્રીમાં પૂર્વીનું અંગ છે, પરંતુ ક્યાં લેવાશે? નિષાદ એ સ્વર છે જેનાથી શરૂઆત થાય, જેને અમારી શાસ્ત્રીય સંગીતની ભાષામાં જેને ગ્ર સ્વર કહેવામાં આવે, જેનાથી શરૂઆત થાય તે ગ્ર, જ્યાં અંત આવે તે ન્યાસ, જ્યાં પૂર્ણ કરવામાં આવે તેને ન્યાસ કહેવામાં આવે. અહીં નિષાદથી શરૂઆત થાય છે. હવે આગાડી પૂર્વીમાં ગંધાર મહત્વનો સ્વર, અહીં પંચમ મહત્વનો સ્વર બને છે. પંચમ મહત્વનો સ્વર ગમ પ તો આ એની નજીકના બધા રાગો છે. આમાં સંગતિ જે છે તે જોવાની, મરે ગ મરે ગ તીવ્ર મધ્યમ
બ્રાહ્મણ ઋષભ અને શુદ્ધ ગંધાર એ ત્રણની સંગતિ અનિવાર્ય. પછી કોમળ દૈવત નો પ્રયોગ ધ દૈવત અહીં અતિ કોમળ છે અને દૈવત ખૂબ જ બહુ જ સરસ રીતે લેવાનો છે અને બહુ કાળજીપૂર્વક એનું જતન કરવાનું છે, નહીં તો એની શ્રુતિ ભેદ થવાથી રાગનું રાગત્વ બરાબર દેખાતું નથી એમ કહી શકાય. મરની ધની મરની સા એ સંગતિ પણ ભૂરિયાધાના શ્રીમાં ખૂબ જ મહત્વની છે. રે ની ધ પ મ ર મ રે ધ રે સા. તો આ રાગ થયો ભૂરિયાધાના શ્રી. હું એક આજે સુદામેન પટોળધન આવવાના હતા, બે વખત થી એમનું નામ લખાતું તો મેં લખતા હતા પણ એવો આવી નતા શક્યા. આજે આવવાનું નક્કી જ થઈ ગયેલું. એમનો સ્કોપાની અંદર એમનું લેક્ચર હતું આજે, તે અમે મુલતવી રખાયું કે ભાઈ આજે મંગળવારના કાર્યક્રમમાં તમે આવજો, પણ અનફોર્ચ્યુનેટલી એમને તબિયત એમની બરાબર નથી વાતાવરણને કારણે. એટલે એમણે કહ્યું કે સુનિલભાઈ જો તમે ના કહેતા હોય તો હું નહીં આવું, હું જોર કરીને પણ આવું. પછી મને એમ થયું કે ભાઈ લગભગ 80 વર્ષની ઉંમરના આપણા કલાકાર અને એમને આ રીતે તકલીફ આપવી મને બહુ ઠીક નહીં લાગે. મેં ના બેન તમને જ્યારે પણ યોગ્ય લાગે ત્યારે આવતા મહિને તમે, બાકી એ તો આવવા તૈયાર હતા પણ આપણે પછી પછી એમને કહ્યું આજે નથી આવી શક્યા. એટલે આજે આપણે સમય ઓછો છે, બાકી હું ગાવાનો નહોતો પણ અત્યારે મને વિચાર થઈ ગયો જગ્યા મળી છે તો કાંઈ કરો. એટલે એક નાની બંદિશ સંભળાવું છું. મારા મિત્ર પ્રભાકરે હમણાં મને બહુ સરસ વાત કરી. પ્રભાકર ધોળકિયા અમે લોકો કોલેજના સાથે મિત્રો, એ તો ભણવામાં બહુ હોશિયાર અને ના શું ક્લાસ તો રેગ્યુલર ભરતો. અમે લોકો બહારના પણ બહાર ઉભા રહેતા અને તું ક્લાસ બરાબર ભરતો, તું ને કોઠારી બંને. તો એણે મને અત્યારે વાત કરી કે સુરેશ તું એક કામ કરજે, તું આ અત્યારે જે પરીક્ષામાં બેસે છે ને તો તારે પહેલા છે ને આખી બંદિશ તારે બતાવી દેવાને શબ્દો કામ. હું અમારા બધા સાથીને પણ કહી દઉં કે ભાઈ આપણે જે ગાઈએ ને તે બંદિશના શબ્દો આપણે પહેલા કહી દેજો. કે એમ એમનું કેવું છે કે નિકે પછી કે તમે લોકો ગાઓ છો એવી રીતે ને કે જેની અંદર કેટલાક શબ્દો તમે ખાઈ જાઓ છો. સામાન્ય રીતે ગાયકો જયારે ગાય ને ત્યારે થોડા શબ્દો ખાઈ જાય એટલે એના શબ્દ સંભળાય જ નહીં. અને એ તો અમારી ખૂબી છે, એ તો ગાયકની ખૂબી છે કે શબ્દ સંભળાવવા નહીં જોઈએ. તો તમને ઉત્કંઠ થાય કે આ શું ગાયું શું ગાયું શું ગાયું એમ થાય. પછી તમે કાર્યક્રમ પૂરો થાવ ને પછી તમને પૂછવા આવો કે અરે ભાઈ પેલી બંદિશ તમે ગાઈ ને, અમારી મહત્તા બતાવવા માટે પણ અમે એવી રીતે ગાઈએ. સમજી લો. તો પાયલિયા ઝંકાર બહુ ફેમસ, બહુ ફેમસ બંદિશ. હા, પારંપરિક બંદિશ જેને કહેવામાં આવે તે છે. અમારા કઈ ગાડી મારી મારો નંબર મને યાદ નથી પણ મારો નંબર આ તો છે જ નહીં ચોક્કસ. તમારો નેનો છે ને? હા મારી તો નેનો છે. કોઈની છે તો અમારે બંદિશની અંદર છે ને, બંદિશની રચનામાં કેટલાય શબ્દો કેટલીય વાર્તાઓ કેટલાય વિચારો એ ચોક્કસ હોય છે. તેમાં પાયલિયાની ઉપર ઘણી બંદિશો બની છે. પાયલ રુનક જુનક જમકારની વાત હોય એવી બધી વાર્તાઓની બંદિશો પુષ્કળ બની છે. તો એમાંની એક આ પારંપરિક બહુ સરસ બંદિશ છે. ત્રિતાલમાં છે, મેં તો અગાડી પણ કહ્યું છે કે હું ત્રિતાલને એકતાલ છું, બીજા તાલમાં કાતો જ નથી. તે હું ત્રિતાલમાં ગાઉં છું, પ્રયત્ન કરું છું બરાબર. Thank you.
દુઃખદ વાતાવરણ પેદા કરી શકે એવી એની ક્ષમતા છે. ગઝલો ને બધી જે સેડ ઇમોશન્સ વાળી જે ગઝલો હોય છે બધી આ રાગ ઉપર બહુ સારી રીતે પ્રેઝન્ટેશન થઈ શકે છે. બે બંદિશો રજૂ કરી શાસ્ત્રીય રાગની અને ત્યારબાદ એક ગઝલ રજૂ કરી.
તકી મીર ની ગઝલ રજૂ કરું છું. મીર તકી મીર આપ પણ બહુ ડિફિકલ્ટ લખવા માટે પંકાયેલા બહુ ગજાના શાયર છે. શબ્દ પેલા હું વાંચી જઈશ ગુણીજનોને શબ્દોનું થોડું. ગમ રહા કે જબ તક દમ મે દમ રહા, ગમ રહા કે જબ તક દમ મે દમ રહા, મતલબ જ્યાં સુધી જીવો ત્યાં સુધી દુઃખમાં જ. મેં કીધું ને કે આ પુરિયા ધનાશ્રી રાગ સેડ મૂડ નો રાગ છે. ગમ રહા કે જબ તક દમ મે દમ રહા, દિલ કે જાને કા નિહાયત ગમ રહા. મેરે રોને કી હકીકત જિસમે થી, એક મુદ્દત તક વો કાગઝ નમ રહા. નમ મતલબ ભીંજાયેલો. સુબહે પીરી, પીરી મતલબ વૃદ્ધાવસ્થા. સુબહે પીરી મતલબ સુબહે પીરી શામ હોને આઈ મીર, શામ ને બુઢાપાની શરૂઆત લેખાવી છે આની અંદર. સુબહે પીરી શામ હોને આઈ મીર, તું ન જીતા યાં બહોત દિન કમ રહા. આ છે
રક્ત થઈને વાલે, પશુથી રક્ત થઈને વાલે, હું હરીને જળ હળે હાલે. મારું કમ્પોઝિશન છે ગુજરાત.
ભીડેજીની છે, રૂપક તાલમાં છે. હે કરે તાર દયા ઘન મોરી અરજ સુનો, કરો મોહે મોહે દરિયા પાર. બીજી રચના પારંપરિક છે, મુશ્કેલ કરો આસાન મોરે. અને ત્રીજી પંડિત જસરાજજીની છે, માયરી શ્યામ શ્યામ રટત શ્યામા શ્યામ.
મળી આવું કાર્યક્રમ થાય. એ તો બરાબર છે, પણ હવે જનકભાઈ હમણાં નથી, જનકભાઈ આવશે એટલે પાછા ચાલુ કરીશું ચોક્કસ. અને એનો એનો એક સ્વતંત્ર કાર્યક્રમ પણ કરી શકાય, એની બંદિશો સાંભળી, ગઝલ ભજન સાંભળ્યા, એનો મ્યુઝિક થેરાપીમાં પુર્યા ધનાશ્રી એ કઈ રીતે ઉપયોગી છે? કોઈ છોકરો કે છોકરી એનો શારીરિક વિકાસ, શારીરિક અને માનસિક વિકાસ છોકરા અને છોકરીમાં લગભગ 10 વર્ષની ઉંમર સુધી લગભગ સરખો ચાલ્યા કરે છે, પણ 10 વર્ષની ઉંમર થાય પછી એક છોકરાનો શારીરિક અને માનસિક વિકાસ અને એક છોકરીનો શારીરિક ને માનસિક વિકાસ જરા જુદી રીતે થાય છે. હવે એનું કારણ એટલું છે કે પિચ્યુઇટરી ગ્લેન્ડ અને એડ્રીનલ ગ્લેન્ડ એ બેના સ્રાવ, એના હોર્મોન્સ એ કિશોરમાં ટેસ્ટીસ ના સ્રાવને ઉત્તેજન આપે છે અને છોકરીઓમાં બીજા શરીર જેને આપણે ઓવરી કહીએ એના સ્રાવને ઉત્તેજન આપે છે. એટલે બંને જે ભૂમિકા ભજવવાની છે એનો અલગ ડિમાર્કેશન ત્યાંથી શરૂ થઈ જાય છે. તો આ પ્રજનન તંત્રની જે આખી સંકુલ કામગીરી છે એમાં બે સ્વરો, હું સ્વરની વાત કરું છું રાગની નહીં, બે સ્વરો એવા છે કે જે આ આખી કામગીરી પર અત્યંત પ્રભાવક છે, અને એ છે કોમલ ઋષભ અને કોમલ ધૈવત. અને જાતીય કર્મ એને ઇન્સ્ટિગેટ કરનાર ગંધાર સ્વર છે અને બીજો પંચમ છે. તો આ ચાર સ્વરના જે રાગો બન્યા હોય મોટે ભાગે એને આપણે એમાં લઈને જે આપણે રાગો જોઈએ તો ભૈરવ થાટના રાગો આવે, મારવા થાટના રાગો આવે અને પૂર્વી થાટના રાગો આવે. તો એમાં પણ ભૈરવ પૂર્વી સોરી ભૈરવ લલિત સોહની પુર્યા અને પુર્યા ધનાશ્રી આ પાંચ રાગો અત્યંત ઉપયોગી છે. અને કિશોરાવસ્થા દરમિયાન જો આ પાંચ રાગો સતત સંભળાવવામાં આવે તો સ્ત્રી કે પુરુષનો શારીરિક માનસિક વિકાસ બહુ સમતોલ રીતે યથા યોગ્ય જે રીતે થવો જોઈએ એ રીતે થાય અને ભવિષ્યમાં એમને કોઈ પણ આવી મુશ્કેલીઓ, હું એવું માનું છું કે મારું એમ ચોક્કસ માનવું છે કે શાળામાં પ્રાથમિક કક્ષાએથી જ દરેક બાળકને, છોકરો હોય કે છોકરી હોય, દરેકને સંગીતનું શિક્ષણ ફરજિયાત કરવું જોઈએ. જો આ કરવામાં આવે તો ઘણા પ્રશ્નો, સામાજિક પ્રશ્નો, બીજા જે પ્રશ્નો છે એમાં ઘણો મોટો ફેર પડી જાય. આ એક બહુ અનુભૂત વસ્તુ છે એટલે એમાં એમાં કોઈને કંઈ પુરવાર કરવાની કોઈ જરૂર જ નથી, એવી જાતનું છે. આ સ્વયં સિદ્ધ થઈ ગયેલી વાત છે. તો મુખ્ય વસ્તુ એ છે કે સ્ત્રીને આપણે આજે હમણાં વિમેન્સ ડે થઈ ગયો, સ્ત્રી સશક્તિકરણની જે વાત
સ્ત્રી એ સમાજની એક ધરોહર છે, એક પાયો છે જેના પર આખી ઇમારત ખડેલી ખડી હોય છે. તો તમે જુઓ કે સ્ત્રી એક નાની બાલિકાથી માંડીને દાદીમાં બને ત્યાં સુધીમાં કેટલા ભાવાંતરો, ભાવ પરિવર્તનો એ જુએ છે, અનુભવે છે. એક નાદાન ચંચળ બાલિકા, એક અલ્લડ કિશોરી, એક શરમાળ યુવતી, એક પ્રગલ્ભ પ્રેમિકા કે પત્ની, એક માતા, એક મેનોપોઝ અનુભવતી પ્રૌઢા, અને છેલ્લે ગૌરવશાળી દાદી. આ કેટલા કેટલા સ્થિતિ અંતરો એ અનુભવે છે, અને એ દરેક વખતે એના દરેક ચેન્જ વખતે, દરેક બદલાવ વખતે એના પર એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એણે અમુક જવાબદારીઓ અને અમુક ફરજો એણે નિભાવવાની. તો આ હું તો એમ કહેવા માંગુ છું કે આ પાંચ રાગો જે મેં કહ્યા અને ખાસ કરીને તેમાં ભૈરવ અને પુર્યા ધનશ્રી સ્ત્રીઓને હંમેશા સંભળાવવા જોઈએ, અથવા તો સ્ત્રીઓએ એ સાંભળવા જોઈએ કોઈ પણ તબક્કે. તો એ તબક્કામાં જે જે વિઘ્નો અથવા તો જે જે કંઈક કમીઓ દેખાતી હોય, આવતી હોય, તો એ આ રાગથી ચોક્કસ દૂર થઈએ. હવે સ્ત્રીઓમાં આપણે બંનેની જ વાત કરીએ કે ઓવરીના સ્રાવ જે થાય છે, દર મહિને એક બીજ પક્વ કરીને એ બનાવવાની પ્રક્રિયા 10-11-12 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે, જે બીજનું શુક્રાણુ સાથે મિલન થતાં ગર્ભાધાન થઈ શકે. તો કુદરત એવું કરે છે કે દર મહિને આ બીજ જ્યારે બહાર નીકળે પક્વ થઈને, ત્યારે ગર્ભાશયમાં આગોતરી તૈયારીઓ કરવા માટે ગર્ભાવસ્થા માટેની. પણ જ્યારે ગર્ભાવસ્થા નહીં થાય ત્યારે એ બધી તૈયારીઓ સંકેલી લઈને એ બીજને બહાર ફેંકી દે એ માસિક સ્રાવ દ્વારા. તો એક તંદુરસ્ત અને સ્વસ્થ સ્ત્રીને આ આખી પ્રક્રિયા દરમિયાન ક્યાંય પણ વેદના કે કષ્ટ થવા ન જોઈએ. પણ કેટલીક સ્ત્રીઓને માસિક સ્રાવ વખતે ખૂબ કષ્ટ થાય, જેને આપણે ડિસમેનોર્ગિયા કહીએ, કષ્ટાર્તવ. કોઈ સ્ત્રીઓને માસિક સ્રાવ વધારે આવે, મેનોરેજિયા, બ્લીડિંગ પુષ્કળ થાય. કોઈકને માસિક સાવ ઓછું આવે અથવા તો બિલકુલ ના આવે, એનોરેજિયા. એ ઉપરાંત મેનોપોઝ વખતે અને આ બધે મેનોપોઝ વખતે પણ માનસિક બહુ જ તાણ આવી પડે છે. તો આ બધી વખતે આ રાગો ઉપયોગી બને છે. એ ઉપરાંત કોઈક વાર જાતીય કર્મ તરફ કોઈ જાતનો પેલું ધૃણા કે ક્ષોભ અથવા તો બીજા કોઈ કારણસર, તો એમાં પણ આ એક ઉપયોગી છે. પુરુષોમાં જોઈએ તો બે જાતની ફરિયાદ બહુ મુખ્ય હોય છે, એક નપુંસકતા અને બીજું વંધ્યત્વ. હવે આ બે વસ્તુ જુદી છે, એમાં કોઈક મનમાં કોઈ ઉદ્વેગ હોય, ચિંતા હોય, કોઈક ગુનાની લાગણી હોય, ઈર્ષ્યા હોય, લઘુતા ગ્રંથિ હોય, તો આ બધા કારણોને લીધે અથવા તો અમુક સ્ત્રી પ્રત્યે અમુક અભાવ હોય, તો આ કારણે મૈથુન ઈચ્છા ન થાય અને જાતિ કર્મમાં નિષ્ફળતા મળે, એ નપુંસકતા. આમાં મોટે ભાગે માનસિક કારણ જ હોય છે. અને વંધ્યત્વ, બંનેના સ્ત્રી કે પુરુષના વંધ્યત્વમાં આ રાગ ભૈરવ અને આ રાગ બહુ જ ઉપયોગી છે.
થેન્ક યુ વેરી મચ. હવે આવતી વખતે આપણે કયો રાગ લેવો? નટ ભૈરવ. નટ ભૈરવ. નટ ભૈરવ. અચ્છા, થેન્ક યુ.